થોડા સમય પહેલા આનંદનગર પોલીસે માછલીના અંબર ગ્રીસ સાથે પકડાયેલા આરોપીઓના કેસમાં આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓની પૂછપરછમાં અન્ય કેટલાક આરોપીઓના નામ ખુલ્યા છે. તેમને પકડવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત આરોપીઓ અમદાવાદના એક વ્યક્તિને આ જથ્થો વેચવાના હતા તે અંગે પણ પોલીસે આરોપીએ આપેલા નામના આધારે વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે આરોપી આ અગાઉ પણ અંબર ગ્રીસનું વેચાણ કરી ચૂક્યા હોવાની પોલીસને આશંકા છે. જોકે તપાસ દરમિયાન જે આરોપીઓના નામ બહાર આવ્યા છે તેમની ધરપકડ બાદ તમામ હકીકતો બહાર આવશે કે આ કાંડનો મુખ્ય સૂત્રધાર કોણ છે. અભી તક જો પૂછતાછ હુઈ હૈ ઉસ પૂછતાછ મેં યે પતા ચલા હૈ કે યે લોગ હૈ ઉનકો જૂનાગઢ કે આસપાસ સે વો લાયે થે ઓર ઇનકે જો મુખ્ય આરોપી હૈ ઉનકા નામ ભી ઇન્હોને હમે દિયા હૈ ઓર ઉસકે આધાર પર હમે ઉનકી ધરપકડ કરી હૈ. સામાને લાવ્યા હતા કોઈને વેચવાનું હતું કે અન્ય કોઈ જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો. યસ, યે લોગ હૈ વો અમદાવાદ કે અંદર ઇસકો વેચને કે લિયે લેકે આયે થે ઓર જિસકો વેચને વાલે થે ઉનકા ભી ઇન્હોને पूरा नाम और सरनामा तो नहीं बताया लेकिन एक जो कि इस नाम के व्यक्ति को हम लोग बेचने वाले थे तो उनकी भी हमें अहमदाबाद के अंदर पुलिस की टीम है वो खोज कर रही है. सर वहाँ आज ही आरोपी कही सकता है तो मुख्य आरोपी वहाँ कही सकता है कि मीडिएटर कही सकता है जो मीडिएटर हो तो आज